आ ભાગદોડ ભર્યા જીવનમાં માણસ થોડા સમય માટે પણ થંભવાનું ભૂલી જાય છે, થોડા સમય માટે પણ રોકાઈને અંદર ઝાંકવાનું ભૂલી જાય છે. એટલે જ થોભો, ટેક અ બ્રેક, પોતાના અંદરની મનની શાંતિ સાથે તેને સમજવાની પણ જરૂર છે, કારણ કે તેમાંથી જ આપણા શરીરને અને મનને ઊર્જા મળે છે. અને આ ઊર્જા વૈશ્વિક ઊર્જામાં રૂપાંતરિત થાય તે માટે 21મી સપ્ટેમ્બરે ઉજવાયો વિશ્વ શાંતિ દિવસ. વિશ્વ શાંતિ માટે આપણે શરૂઆત આપણા મનની શાંતિથી કરવી પડશે. કોરોનાના આ કપરા કાળમાં જ્યાં શાંત મનથી ઘણી જંગ જીતી શકાય છે, ત્યારે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી. એક સાથે 4 કરોડ લોકોએ મળીને ધ્યાન કર્યું અને વિશ્વ શાંતિ માટે નિતાંત પ્રયત્ન કર્યો. આવો જાણીએ આંતરિક શક્તિ શું છે. हर इंसान है वो पवित्र है. हम अलग अलग लोगों से कैसे मिल सकते हैं? तो ये पेंडेमिक हमें रियली ऐसे, ये खराब भी है और अच्छाई भी है कि हम जैसे वर्चुअली हर लोगों से मिल पाए हैं, काफी लोगों से जुड़े हैं. हम कैसे जुड़े हैं? हम उनके अंतरात्मा से जुड़े हैं. कोरोना काल में रोजिंदा जीवन में आ शांति कितनी उपयोगी है ये अनुभवेल मन आपने जनावे छे. હું 6 મહિનાથી હાર્ટફુલનેસ મેડિટેશન કરું છું. આ કોરોના ટાઈમમાં હાર્ટફુલનેસ મેડિટેશને મને બહુ જ મદદ કરી છે. મારું કોન્સન્ટ્રેશન વધ્યું છે. હું ફોકસ અને પેશન્સથી બધું કામ કરી શકું છું. આંતરિક શાંતિ દ્વારા દુનિયામાં પ્રેમ, ભાઈચારો અને સકારાત્મક વિચારોથી શાંતિ લાવી શકાય. વિશ્વને શાંત કરતા પહેલા પોતે શાંત હોવું અત્યંત જરૂરી છે અને જે ધ્યાન દ્વારા જ શક્ય બને છે. આ મહામારીના સમયમાં ડિપ્રેશન, હતાશા, માનસિક તનાવ અને સુઇસાઇડના એટલે કે આત્મહત્યાના ઘણા બધા કેસીસ થઈ રહ્યા છે. મનને તટસ્થ અને સ્વસ્થ બનાવવા માટે એકમાત્ર ઉપાય ધ્યાન એટલે કે મેડિટેશન છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુમન બોરાનાનો રિપોર્ટ.